Hello and welcome everyone to another video lecture of Basic Transportation Engineering. I am Suraj Rajkotia. In this lecture, we are going to discuss some of the topics from chapter number 2, that is Road Geometrics, from section number 1, that is Road. Let me remind you that this is part number 2 video lecture of chapter number 2. In part 1, we have already covered some of the topics like highway geometric design and cross section and components of road. So let's start. The contents to be covered in this video lecture are camber, sight distance, super elevation, widening on curve and transition curve. Let us start with camber. Camber at Lishun. Camber is the slope provided on the road surface in the transverse direction to drain off the rainwater from road surface. Camber at Lishun Mitro. तो केम्बर जे छे ए शेना माटे प्रोवाइड करवामां आवता होय छे तो रोड नी सपाटी ने ट्रांसवर्स दिशामां आपवामां આવતો ઢાળ એને કેમ્બર કહેવાય છે કેમ્બર શેના માટે પ્રોવાઇડ કરવામાં આવતા હોય છે તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે રસ્તાની સપાટી ઉપરથી વરસાદના ઝડપથી નિકાલ કરવા માટે છે ત્યારબાદ રસ્તાની પેમેન્ટ છે એમાંથી સબગ્રેડમાં નીચે ઉતરતું પાણી છે એને અટકાવવા માટે છે વિમાર્ગી ટ્રાફિક માટે છે અને રસ્તો જે છે એને આકર્ષક બનાવવા માટે પણ केम्बर छे एनो उपयोग थतो होय छे केम्बर नु प्रमाण छे ए कई कई बाबतो उपर आधार राखे छे मित्रों तो के पेवमेंट नी सपाटी अने वरसाद नु प्रमाण आ बन्ने बाबतो उपर केम्बर नी सपाटी नो आधार छे ए राखवामां आवतो होय छे केम्बर ना प्रकारो आपणे आकृतिमां जोई शकीए छीए ए प्रमाणे पेराबोलिक शेप स्ट्रेट शेप अने कॉम्बिनेशन ऑफ स्ट्रेट एंड पेराबोलिक शेप आ रीते त्रण अलग अलग प्रकारे केम्बर छे ए रस्ताना पर्पस प्रमाणे प्रोवाइड करवामां आवता होय छे तो अहीं केम्बर में आपणे जे छे ए अहीं फिगर में आपणे जोई शकीए छीए ए प्रमाणे केम्बर ना अलग अलग टाइप्स आपेला छे केम्बर छे ए सामान्य रीते 1 इन n रीते दर्शावामां आवे छे अहीं फिगर में आपणे देखाय छे ए प्रमाणे के धारो के x परसेंट केम्बर छे तो x इन 100 जेवो ढाळ छे ए थाय बराबर छे तो आ केम्बर केम्बर नी व्याख्या अने केम्बर नी समजूती आगळ जोईए साइट डिस्टन्स मित्रो साइट डिस्टन्स एटले शुं तो અહીંયા આપણે જોઈ શકીએ છીએ પ્રમાણે ડેફિનેશન જોવા જઈએ તો એક્ચ્યુઅલ ડિસ્ટન્સ એલોંગ ધ રોડ સરફેસ વિચ અ ડ્રાઈવર ફ્રોમ અ સ્પેસિફાઇડ હાઈટ એબોવ ધ કેરેજ વે એઝ વિઝિબિલિટી ઓફ સ્ટેશનરી ઓર મૂવિંગ ઓબ્જેક્ટ ઇઝ નોન એઝ સાઇટ ડિસ્ટન્સ કોઈ પણ સમયે ડ્રાઈવર રસ્તા ઉપર આગળ જે અંતર સુધી સ્પષ્ટપણે જોઈ શકે છે તે અંતરને સાઇટ ડિસ્ટન્સ કહેવાય છે આ સાઇટ ડિસ્ટન્સ છે એ કઈ કઈ બાબતો ઉપર આધાર રાખે છે तो અહીંયા ફિગર માં આપણે જોઈ શકીએ છીએ એ પ્રમાણે સાઇટ ડિસ્ટન્સ એટ હોરિઝોન્ટલ કર્વ છે સાઇટ ડિસ્ટન્સ એટ વર્ટિકલ કર્વ છે સાઇટ ડિસ્ટન્સ એટ ઇન્ટરસેક્શન છે આ અલગ અલગ પ્રમાણે છે સાઇટ ડિસ્ટન્સ પ્રોવાઇડ કરવામાં આવતા હોય છે કોઈ પણ હાઈવે અથવા તો કોઈ પણ એક્સપ્રેસ વે માટે તો કોઈ પણ હાઈવે અથવા કોઈ પણ એક્સપ્રેસ વે માટે આ સાઇટ ડિસ્ટન્સ છે કન્સિડરેશન કરવું ખૂબ જ જરૂરી હોય છે કેમ કે વળાંકવાળા રસ્તા હોય ઇન્ટરસેક્શનવાળા રસ્તા હોય એ સમયે ડ્રાઈવર છે એને યોગ્ય અંતર સુધી એ સ્પષ્ટ પ્રમાણે એ સ્પષ્ટપણે જોઈ શકે તેટલું સાઇટ ડિસ્ટન્સ એ રાખવું પડતું હોય છે કેમ કે વળાંકવાળા રસ્તા ઉપર સામાન્ય રીતે વધારે પડતો પ્રોબ્લેમ આવી શકતો હોય છે બરાબર છે તો આ સાઇટ ડિસ્ટન્સની વ્યાખ્યા અને સાઇટ ડિસ્ટન્સ શું કામે આપવામાં આવે છે એ આપણે એની સમજૂતી જોઈ હવે આગળ જોઈએ સુપર એલિવેશન તો મિત્રો સુપર એલિવેશન એટલે શું અને સુપર એલિવેશન પ્રોવાઇડ કરવા માટે શું શું ધ્યાનમાં લેવું પડે છે તો અહીંયા આપણે ડેફિનેશન જોઈએ તો ડેફિનેશન ઓફ સુપર એલિવેશન કંઈક આ પ્રમાણે છે વેન અ વ્હીકલ ટ્રાન્સવર્સ અ હોરિઝોન્ટલ કર્વ ધ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ એક્ટ્સ હોરિઝોન્ટલી આઉટવર્ડ્સ થ્રુ ધ સેન્ટર ઓફ ગ્રેવિટી ઓફ વ્હીકલ જ્યારે વળાંકવાળા રસ્તા ઉપરથી વાહન પસાર થાય છે ત્યારે વાહનના સેન્ટર ઓફ ગ્રેવિટી આગળ કેન્દ્ર ત્યાગી બળ એટલે કે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ છે એ લાગતો હોય છે જે વાહનને બહારની તરફ ધકેલે છે આના કારણે વાહન છે એ બહાર તરફ સરકી જવાનો અથવા તો ઉથલી પડવાનો ભય રહે છે જેથી પેવમેન્ટની બહારની ધાર અંદરની ધારની સરખામણીએ થોડીક ઊંચી રાખવામાં આવે છે આ પેવમેન્ટની સપાટીના આ ખૂણો જે છે એને સુપર એલિવેશન કહેવાય છે તો ઇટ મે કોઝ ઓવરટર્નિંગ ઓફ ધ વ્હીકલ ટુ અવોઇડ ધીસ ટ્રબલ ધ આઉટર એજ ઓફ ધ રોડ સરફેસ ઇઝ રેઝ્ડ વિથ રિસ્પેક્ટ ટુ ઇનર એજ ધ અમાઉન્ટ બાય વિચ ધ આઉટર એજ ઓફ ધ રોડ સરફેસ ઇઝ રેઝ્ડ ઇઝ નોન એઝ સુપર એલિવેશન તો સુપર એલિવેશનની વ્યાખ્યા આપણે હવે સમજી શકીએ છીએ એ પ્રમાણે કે સુપર એલિવેશન એટલે શું થાય તો કે
પેવમેન્ટની બહારની ધાર છે એ અંદરની ધારની સરખામણીએ થોડી ઊંચી રાખવામાં આવે. શું કામ એ મિત્રો? કેમ કે જો આવું ન કરવામાં આવે તો વાહન છે એ ઉથલી પડવાનો ભય રહે છે જ્યારે વળાંક લેવાનો હોય ત્યારે. તો વળાંક લેતી વખતે સુપર એલિવેશન છે એ ખૂબ જ જરૂરી છે, અને સુપર એલિવેશન ન હોય તો વાહન છે એ ઉથલી પડવાની શક્યતાઓ હોય છે. તો એટલા માટે સુપર એલિવેશન કોઈ પણ રસ્તામાં પ્રોવાઈડ કરવું ખૂબ જ અગત્યનું છે. બરોબર છે, આગળ જોઈએ. વાઇડનિંગ ઓન કર્વ. વાઇડનિંગ ઓન કર્વ એટલે શું મિત્રો? બરાબર છે, વાઇડનિંગ ઓન કર્વ આપવા માટેના કારણો શું છે અને વાઇડનિંગ ઓન કર્વ એટલે શું? તો ઓન હોરિઝોન્ટલ કર્વ એસ્પેશિયલી વેન દેર આર વેરી લાર્જ રેડી ઇટ ઇઝ કોમન પ્રેક્ટિસ ટુ વાઇડન ધ પેવમેન્ટ સ્લાઇટલી મોર દેન ધ નોર્મલ વિડ્થ. ધીસ ઇઝ કોલ્ડ વાઇડનિંગ ઓન કર્વ. તો ક્ષૈતિજ વક્ર ઉપર જ્યારે વક્રની ત્રિજ્યા ઓછી હોય ત્યારે પેવમેન્ટની પહોળાઈ તેની સામાન્ય પહોળાઈ કરતાં થોડીક વધારે રાખવામાં આવે છે, જેને વાઇડનિંગ ઓન કર્વ એટલે કે વળાંક ઉપર વિસ્તૃતિકરણ કહેવાય છે. આ વળાંક ઉપર વિસ્તૃતિકરણ છે એની વ્યાખ્યા તો આપણે સમજી લીધી, પરંતુ શું કામે આપવામાં આવે છે એ સમજવું ખૂબ જ અગત્યનું છે. તો વાઇડનિંગ ઓફ કર્વ છે એ આપવા માટેના ઘણા બધા રીઝન હોઈ શકે. જેમ કે ફોર એક્ઝામ્પલ આપણે સમજીએ તો વાહન જે છે એનો વ્હીલ બેઝ છે એ રિજિડ હોય છે, અને એટલા માટે આગળના પૈડા જ જે છે એના ટર્ન કરી શકતા હોય છે. આપણને ખબર છે એ પ્રમાણે વાહન જે છે ફોર વ્હીલ છે એના આગળના પૈડા જ ટર્ન કરી શકતા હોય છે, પાછળના પૈડા ટર્ન કરી શકતા નથી. એટલે મિત્રો શું થશે કે વાહન છે એ જ્યારે ક્ષૈતિજ કર્વ ઉપર વળાંક લેશે ત્યારે આગળના પૈડાની છાપ એ પાછળના પૈડા ઉપર આવશે નહીં. અહીંયા આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ એ પ્રમાણે વ્હીલ છે આપેલા છે, વ્હીલનું ટર્નિંગ આપેલું છે, આગળના પૈડા અને પાછળના પૈડા બંનેની ડિરેક્શન આપેલી છે. તો આ ફિગર ઉપરથી આપણે સમજી શકીએ છીએ આ બાબત જે છે આ પાછળના પૈડા જે છે એની છાપ ન આવે આ બાબતને ઓફ ટ્રેકિંગ કહેવાય છે. આથી જો આગળનું પૈડું છે એ વળાંકની અંદરની ધાર ઉપરથી પસાર થશે તો પાછળનું પૈડું સપાટીની ધાર ઉપર પડવાને બદલે શોલ્ડર ઉપર પડતું હશે, અને આ ઓફ ટ્રેકિંગ છે એ વ્હીલ બેસની લંબાઈ અને કવની ત્રિજ્યા ઉપર આધાર રાખતું હોય છે. આમ વિસ્તૃતિકરણ કરવાથી વાહનનું ઓફ ટ્રેકિંગ છે એ રોકી શકાય છે, અને ઓફ ટ્રેકિંગ રોકી શકાય તો વાહન છે એ ગબડી પડવાની શક્યતાઓ એ પણ રોકી શકાય છે. વાહન છે એ વળાંક ઉપરથી જ્યારે ડિઝાઇન સ્પીડ કરતાં વધારે સ્પીડથી પસાર થશે ત્યારે લેટરલ સ્કીડિંગ થવાની શક્યતાઓ વધે છે, જેથી પાછળના પૈડાની છાપ આગળના પૈડાની છાપ કરતાં બહારની તરફ પડે છે અને પૈડા છે એ બહારની તરફના શોલ્ડર ઉપર જતા રહે છે. આ રસ્તાના વિસ્તૃતિકરણથી આ બાબત છે એ ઘટાડી શકાય છે. જ્યારે વળાંકની ત્રિજ્યા વધારે હોય ત્યારે વાહન ચાલકો રસ્તાની વચ્ચે વાહન ચલાવવાને બદલે કર્વની બહારની ધાર ઉપર વાહન ચલાવે છે. આના કારણે પણ રસ્તાનું વિસ્તૃતિકરણ ખૂબ જ જરૂરી છે. જ્યારે બે વાહનો વળાંક ઉપર એકબીજાને ક્રોસ કરતા હોય અથવા ઓવરટેક કરતા હોય ત્યારે વાહન ચાલક છે એનો માનસિક ઈરાદો બે વાહન વચ્ચે સલામતી વધુમાં વધુ અંતર રાખવાનો હોય છે, જેથી રસ્તાનું વિસ્તૃતિકરણ ખૂબ જ જરૂરી છે. આ વાઇડનિંગ ઓન કર્વના પાછા બે પ્રકાર છે, એક મિકેનિકલ વાઇડનિંગ અને એક છે સાયકોલોજીકલ વાઇડનિંગ. ત્યારબાદ આપણે જોઈએ ટ્રાન્ઝિશન કર્વ. ટ્રાન્ઝિશન કર્વ એટલે શું અને શું કામે પ્રોવાઈડ કરવામાં આવતું હોય છે? તો ટ્રાન્ઝિશન કર્વ ઇઝ અ કર્વ વિચ ઇઝ પ્રોવાઈડેડ બિટવીન સ્ટ્રેટ એન્ડ સર્ક્યુલર કર્વ ઓર બિટવીન ટુ કમ્પાઉન્ડ કર્વ ઓર બિટવીન ટુ રિવર્સ કર્વ. ટ્રાન્ઝિશન કર્વ એટલે કે સંક્રામી વળાંક. આ સંક્રામી વળાંક છે એ એક કર્વ છે કે જે સ્ટ્રેટ અને સર્ક્યુલર કર્વની વચ્ચે અથવા બે કમ્પાઉન્ડ કર્વ કે રિવર્સ કર્વની વચ્ચે આપવામાં આવે છે. જ્યારે સંક્રામી કર્વ સ્ટ્રેટ અને સર્ક્યુલર કર્વની વચ્ચે આપવામાં આવે ત્યારે સંક્રામી કર્વની ત્રિજ્યા ધીરે ધીરે ઘટીને સર્ક્યુલર કર્વ પાસે ન્યૂનતમ થાય છે. વેન ટ્રાન્ઝિશન કર્વ ઇઝ ઇન્ટ્રોડ્યુસ્ડ બિટવીન સ્ટ્રેટ એન્ડ સર્ક્યુલર કર્વ ધ રેડિયસ ઓફ ટ્રાન્ઝિશન કર્વ ડિક્રીઝ એન્ડ બીકમ્સ મિનિમમ એટ ધ બિગિનિંગ ઓફ સર્ક્યુલર કર્વ. તો સંક્રામી કર્વ એટલે કે ટ્રાન્ઝિશન કર્વ છે એના ફાયદાઓ શું શું છે તો એના ઉપર ચર્ચા કરીએ. તો આના કારણે જે રસ્તાનો ઉઠાવ એ ક્રમશઃ વધારી શકાય છે, સેન્ટ્રીફ્યુગલ ફોર્સના કારણે જે ધક્કો લાગતો હોય છે એની અસર ઓછી કરી શકાય છે, રસ્તાનો દેખાવ સારો લાગે છે, વાહન ઉથલી પડવાની શક્યતાઓ ઘટે છે, વાહન વળાંક ઉપર દાખલ થાય છે ત્યારે વાહનની સ્પીડ છે એ વધારવા અથવા તો ઘટાડવાનો પ્રશ્ન ઉત્પન્ન થતો નથી. તો આ છે ટ્રાન્ઝિશન કર્વની વ્યાખ્યા અને એના ફાયદાઓ. આગળ જોઈએ તો ટાઈપ્સ ઓફ ટ્રાન્ઝિશન કર્વ. ટ્રાન્ઝિશન કર્વના પ્રકારો જે છે એ નીચે મુજબ છે, સ્પાઇરલ, લેમનિસ્કેટ અને ક્યુબિક પેરાબોલા. તો આ ટ્રાન્ઝિશન કર્વના પ્રકારો કેવી રીતે પ્રોવાઈડ કરવામાં આવે છે અને કેટલા પ્રકારો છે તો અહીંયા આપણે ચેપ્ટર નંબર 2 જે છે એનો પાર્ટ નંબર 2 અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. આ લેક્ચરની અંદર આપણે કેમ્બર, સાઇટ ડિસ્ટન્સ, સુપર એલિવેશન, વાઇડનિંગ ઓન કર્વ અને ટ્રાન્ઝિશન કર્વ વિશે વિસ્તૃતમાં ચર્ચા કરી છે.
आशा राखू छू के बधाने आ बधाज पॉइंट्स छे ए हवे क्लियर थई गया छे। तो हवे मळीए छीए नवा लेक्चर में नवा टॉपिक साथे। त्यां सुधी वाचता रहो, विडियो लेक्चर्स जोता रहो अने कंईक नवुं शीखता रहो। थैंक यू।